બ્રિજ પાસેથી મરેલી લાશનો ભેદ ઉકેલાયો. કલોલના સહેજ બ્રિજની જાડીમાંથી થોડા દિવસ પહેલા એક અજાણ્યા ઇસમની કહેવાયેલી લાશ મળી હતી. જે બાદ કલોલ પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમમાં મોકલી, જેમાં પોસ્ટમોર્ટમમાં ઈજાના નિશાન મળેલા અને હત્યા થઈ હોવાનું માલુમ પડ્યું. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને કલોલ તાલુકા પોલીસ અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કરે, જે બાદ લાશની ઓળખ થઈ અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ગત તારીખ 11 ના રોજ મળી આવી હતી, જે મામલે એલસીબીની તપાસમાં મૃતક વટવા વિસ્તારમાં આવેલા વસંત ગજેન્દ્ર ગડકર નગરમાં રહેતો આમિર ઇસરારભાઈ શેખ હોવાનું ખુલ્યું હતું, જ્યારે તેની પાડોશમાં રહેતા બે સગા ભાઈઓ આસિફ ઉર્ફે ટાપો રુસ્તમભાઈ શેખ, નૂર મોહમ્મદ ઉર્ફે સલમાન રુસ્તમભાઈ શેખ અને તેમનો મિત્ર મોહમ્મદ આરિફ ઉર્ફે બાંગો રફીકભાઈ શેખ લાપતા હતા અને મૃતક સાથે ઉપરોક્ત બંને ભાઈઓને ઝઘડો થયો હોવાનું માલુમ પડ્યું હતું. આ બાબતે એલસીબીના ટીમના હેડ કોન્સ્ટેબલ લતીફ ખાનને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે બંનેની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. નૂર મોહમ્મદની પૂછતાછ હાથ ધરતા તેને જણાવ્યું હતું કે મરણ પામનાર આમિર શેખને તેના પરિવાર સાથે તેને અવારનવાર ઝઘડા થતા હોય. ઝઘડાથી કંટાળીને મોટો ભાઈ આસિફ અને તેનો સાગરિત મોહમ્મદ આરિફ ભેગા મરી આમિર શેખને રિક્ષામાં બેસાડીને કલોલ તરફ લઈ ગયા હતા, જ્યાં તેનું ગળું કાપી હત્યા કરી દીધી અને લાશ સહેજ બ્રિજ પાસે ફેંકી દઈને ફરાર થઈ ગયા હતા. ગુનામાં ફરાર થઈ ગયેલા આસિફ ઉર્ફે ટાપો રુસ્તમભાઈ શેખની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ફરાર થઈ ગયેલો શખ્સ પાસા હેઠળ જેલની સજા કાપી ચૂકેલો છે અને લૂંટફાટ જેવા ગુના કરેલ છે. તારીખ 10-11-20 ના રોજ સહેજ બ્રિજ પાસે ઢાળ ઉપરથી એક અજાણ્યા ઈસમની લાશ મળેલ. લાશ મળતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત નોંધની એન્ટ્રી કરી એને પોસ્ટમોર્ટમ કરાવેલ. પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળેલ કે એને ઈજા થયેલ છે અને ઈજાથી મરણ પામેલ છે, જેથી તારીખ 11-11 રોજ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 635/20 આઈપીસી ક્રમ 302 જીપીઆઈ 135 સુધીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. એ ગુનાના કામે મરણજન્ય ઈસમ અજાણ્ય ઈસમ હોય એ લાશની ઓળખ તપાસ કરવાની ચાલુ હતી. દરમિયાન માહિતી મળી કે મરણજન્ય ઈસમ વટવાનો રહેવાસી આમિર અશરફભાઈ શેખ છે. એ બાબતે ગાંધીનગર જિલ્લાની એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા હરદીપસિંહ તથા પીએસઆઈ શ્રી અનુકર નાઓ ત્યાંથી બે ઇસમો નૂર મોહમ્મદ સલમાન શેખ અને મોહમ્મદ આરિફ શેખ બંનેને લઈ આવેલ છે અને એ લોકો આ મરણજનના પડોશીઓ હતા અને નાના મોટા બાબતે ઝઘડો થતો હોય તેઓએ આનું મર્ડર કરેલ છે અને તેઓએ ગુનો કબૂલ કરેલ છે. એક આરોપી આસિફ ઉર્ફે ટાપો શેખ પકડવાનો બાકી છે. ગુનાની તપાસ ચાલુ છે.